અમદાવાદ ખાતેના ચાંદખેડામાં આવેલા મકાન મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। રણજી ઓડની પત્નીના નામથી મકાનનો કરાર કરવામાં આવ્યો છે। યાદવ સુશીલ કુમાર આ બંગલાના માલિક છે। મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। યાદવ સુશીલ કુમાર જે બંગલો છે તેના માલિક છે અને ધનજી ઓડના પત્નીના નામે આ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે। 11 મહિનાનો આ કરાર ધનજી ઓડના પત્નીના નામે કરવામાં આવ્યો છે। આપને જણાવીએ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા દેવાંગ સંવાદદાતા ફોનલાઈન પર જોડાય છે। દેવાંગ, જે ખુલાસો થયો છે, કઈ રીતે આ જાણકારી સામે આવી છે અને શું કહેવું છે? કોઈ મકાન માલિકની પ્રતિક્રિયા સામે આવી છે? જે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે તે બાદ ચોક્કસથી જે રીતે નિશ્ચિત વાત કરીએ કે મકાન માલિકે તો હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ ચોક્કસપણે મકાન માલિકે જે ધનજી ઓડ જે છે તે મકાન જે મકાનમાં રહે છે તે મકાનની બહાર મકાન માલિક દ્વારા નોટિસ લગાવવામાં આવી છે કે આ મકાન જે છે તે ભાડે આપેલું છે। પરંતુ ખુલાસો એ થઈ રહ્યો છે કે આ મકાન જે ધનજી ઓડ રહેતો હતો તે પત્નીના નામે કરાર કરેલો છે, ધનજી ઓડના નામે નથી કરેલો। સૌથી મોટી વાત એ છે, જયારે બીજી વખત વાત કરી કે જયારે આજે સુશીલ કુમાર જે યાદવ છે તેના નામે આ મકાન જે છે તેના ઘરનો 11 મહિનાનો કરાર કરેલો છે। બીજી બાજુ નિશ્ચિત વાત કરીએ કે ચાંદખેડાની આગળ જતા મારુતિ પ્લાઝા જે છે ત્યાં ધનજી ઓડની ઓફિસ આવેલી છે, એ ઓફિસ પણ તેને ભાડે રાખેલી છે અને એ ઓફિસ પણ 7-8 હજાર ભાડામાં આપેલું છે। વધારે ખુલાસો વાત કરીએ તો ધનજી ઓડ જયારે તેની ગાદી પર બેસતો ત્યારે એની ઇન્કમની વાત કરો તો 1 કરોડથી 80 લાખની આસપાસની ઇન્કમ થતી હોય એવો દાવો પણ લોકો કરી રહ્યા છે। નિશ્ચિત બિલકુલ દેવાંગ, ધન્યવાદ જાણકારી માટે।